અચ્છા, અત્યાર સુધી આપણે અવની માત્રા સુધીનો અભ્યાસ કર્યો, આજે આપણે અમની માત્રાનો અભ્યાસ કર્યો છે. અમની માત્રા એટલે કે જે વ્યંજન કે સ્વર એના માથે મીંડું હોય એને અમની માત્રા તરીકે ઓળખવામાં આવે છે. તો ચાલો આપણે ક થી તે જ્ઞ સુધી અમની માત્રાનો અભ્યાસ કરતા જઈએ અને તેનો ઉચ્ચાર કરીએ. તમારે લોકોએ અભ્યાસ કરતો જવાનો છે, ઉચ્ચાર કરવાનો છે અને અહીંયા 5 વખત લખવાનું છે. તો શરૂઆત આપણે કરીએ. કને માથે મીંડું કમ, ખને માથે મીંડું ખમ, ગને માથે મીંડું ગમ, ઘને માથે મીંડું ગમ, ચને માથે મીંડું ચમ, છને માથે મીંડું છમ, ઝને માથે મીંડું જમ, ઝને માથે મીંડું ઝમ, ટને માથે મીંડું ટમ, ઠને માથે મીંડું ઠમ, ડને માથે મીંડું ડમ, ઢને માથે મીંડું ઢમ, હણને માથે મીંડું હણમ, તને માથે મીંડું તમ, ઠને માથે મીંડું થમ, દને માથે મીંડું દમ, ધને માથે મીંડું તમ, નને માથે મીંડું નમ, પને માથે મીંડું પમ, ફને માથે મીંડું ફમ, બને માથે મીંડું બમ, ભને માથે મીંડું ભમ, મને માથે મીંડું મ, યને માથે મીંડું યમ, રને માથે મીંડું રમ, ધને માથે મીંડું લમ, બને માથે મીંડું વમ, સને માથે મીંડું સમ, સને માથે મીંડું સમ, સને માથે મીંડું સમ, હને માથે મીંડું હમ, અડને માથે મીંડું અડમ, ક્ષને માથે મીંડું ક્ષમ, અને જ્ઞને માથે મીંડું જ્ઞમ. તો અહીંયા આમ તમે ઉચ્ચાર દરેક વર્ડનો કરી શકો છો. હવે અહીંયા તમને આના શબ્દો છે એ આપેલા નથી, શબ્દો કે વાક્ય છે નહીં. તો ડાયરેક્ટ તમારે અહાની માત્રાનો અભ્યાસ કરવાનો છે. અહાની માત્રા એટલે કે કોઈ પણ સ્વર કે વ્યંજન હોય તેની પાછળ આ રીતના બે મીંડા લાગે એને અહાની માત્રા તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા ક થી તે જ્ઞ સુધી અહાની માત્રા છે એનો અભ્યાસ તમારે કરવાનો છે અને 5 વખત અહીંયા લખવાનું છે, જેથી કરીને તમે ગુજરાતીમાં કોઈ પણ બારાખડી તમને જો આવડતી હોય તો તમે ગુજરાતી ભાષાનો સરસ રીતે ઉચ્ચાર કરતા શીખી શકો. તમે સરસ રીતે તેનો ઉચ્ચાર આવડે અને વાંચન કરતા પણ તમને આવડી જાય. તો આપણે છે અત્યારે બારાખડી સંપૂર્ણપણે શીખી ગયા છીએ, તેના શબ્દો તેના વાક્યો દરેકનો આપણે વ્યવસ્થિત રીતે અભ્યાસ કર્યો. હવે અત્યારે આપણે અહાની માત્રાનો અભ્યાસ કરીએ છીએ. તો કઈ રીતે અહાની માત્રાનો અભ્યાસ કરો? તો કે કને આગળ બે મીંડા કહા, ખને આગળ બે મીંડા ખહા, ગને આગળ બે મીંડા ગહ, ઘને આગળ બે મીંડા ગહ, આ રીતનું ઉચ્ચાર કરવાનો છે એને છે અહાની માત્રાનો ઉચ્ચાર કહી શકાય છે. તો તમે આ રીતે દરેકે દરેક વર્ડનો ઉચ્ચાર કરવાનો છે અને અહીંયા 5 વખત લખવાનું છે, જેથી કરીને આપણી બારાખડી અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. હવે નેક્સ્ટ વિડીયોમાં છે આપણે જોડિયા અક્ષર જે કહેવાય કે જે એક અડધો અને આખો હોય, જે જોડિયા અક્ષર હોય, જોડાક્ષર હોય, એ જોડાક્ષરનો અભ્યાસ કરશું. કઈ રીતના જોડાક્ષર બને છે, કઈ રીતે તેનો ઉચ્ચાર કરી શકાય અને તેના શબ્દો છે એનો ઉચ્ચાર કઈ રીતે કરવો તે આપણે નેક્સ્ટ વિડીયોમાં શીખશું. અહીંયા સુધી આપણે બારાખડી સંપૂર્ણપણે શીખી ગયા છીએ, તેથી એવી આશા રાખીએ છીએ કે દરેકે વિદ્યાર્થીને ગુજરાતી ભાષા વ્યવસ્થિત રીતે વાંચતા આવડી ગઈ હશે. નમસ્કાર.